મનસુખ ભાઈ, 28 તારીખે અમારા પર નર્મદા જિલ્લામાં અધિકારીઓ અને એજન્સીઓ પર હપ્તા ઉઘરાવવાનો આરોપ લગાવ્યો હતો અને અમને ગદ્દાર કહ્યા હતા. એના પુરાવા સાથે અમને રૂબરૂ બોલાવીને ખુલાસો કરવા અમે એમને લેટર લખ્યો હતો, ત્યારે મનસુખભાઈએ આજે અમને ગાંધી ચોક ખાતે 10 વાગે હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું. અને એ આમંત્રણમાં અમે જતા હતા ત્યારે અમને રસ્તે પોલીસ પ્રશાસન દ્વારા અટકાવી દેવામાં આવેલા છે અને પોલીસ પ્રશાસન દ્વારા જણાવવામાં આવેલા છે કે કલેક્ટરશ્રીનું જાહેરનામું છે અને મનસુખભાઈ પોતે ત્યાં આવવાની ના પાડે છે, એટલે તમારે ત્યાં કાયદા અને વ્યવસ્થાને ધ્યાને રાખીને ત્યાં તમારે નથી જવાનું. એમ કરીને અમને વચ્ચોવચ આ રાજપીપળા નજીક મોવી ખાતે અટકાવી દેવામાં આવ્યા છે. ત્યારે મનસુખભાઈ એ કેમ નથી આવતા એ એક મોટો વિષય છે, કેમ કે આજે અમે તમામ પુરાવા સાથે ત્યાં પહોંચેલા હતા અને અમે તો છેલ્લા 4 મહિનાથી ધારાસભ્ય તરીકે છે, એના આગળ અને હાલમાં કેટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારો થયા છે તમામ પુરાવાઓ અમારી સાથે છે, કયા અધિકારીએ કર્યા છે, કઈ એજન્સીએ કર્યા છે અને ભાજપના સંગઠનના કયા લોકોએ કર્યા છે, બધા પુરાવા અમે લઈને ત્યાં પહોંચવાના હતા એને ધ્યાને રાખીને મનસુખભાઈ આજે પાણીમાં બેસી ગયેલા છે. આજે ડિબેટ નથી થઈ તો આગળનું તમારું શું આયોજન રહેશે? હા, અમે મનસુખભાઈને લેખિતમાં જે રીતના જાણ કરી છે એ રીતના જો મનસુખભાઈ એ ખુલાસો કરવામાં નિષ્ફળ જશે તો અમે મનસુખભાઈ પર અમને રાજકીય રીતે વેતરી નાખવામાં અને અમારી છબી ખરડવાના ભાગરૂપે જે કૃત્ય કર્યું છે એના બદલ અમે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવાના છે, માનહાનિનો કેસ કરવાના છે. શેખરભાઈ, મનસુખભાઈનું એવું કહેવું છે કે વાત જિલ્લા નર્મદાની હતી અને ચૈતરભાઈએ છે એ આખા રાજ્યમાંથી પોતાના કાર્યકર્તાઓ ડિબેટ માટે બોલાવી, એટલે ક્યાંક કાયદોની વ્યવસ્થા ન કથળાય માટે એ પોતે હાજર નથી રહ્યા, એવું તેમનું કહેવું છે. મનસુખભાઈ સિનિયર સાંસદ છે, 30 વર્ષથી 6 ટર્મથી છે, તો મનસુખભાઈએ કોઈ ધારાસભ્ય પર આવી રીતના આક્ષેપ લગાડતા પહેલા 10 વાર વિચારવું જોઈએ અને એના પર પુરાવા વગર એ પોતે લેટર કઈ રીતના લખી શકે પોતાના લેટર પેડ પર અને તમારા જેવા પ્રેસ મીડિયા મિત્રોને સંબોધી ના શકે પુરાવા વગર. એટલે મનસુખભાઈ આ એક બાનું છે, પણ મનસુખભાઈ પર આવા કોઈ પુરાવા નથી, પાયાવિહોણા આક્ષેપ કર્યા છે પણ અમે સાબિતી માગીએ છીએ અને એના જો એ ખુલાસો કરવાના જ નથી પણ અમે ટૂંક સમયમાં એમના પર માનહાનિનો કેસ કરીએ છીએ.